અન્ય સંસ્કૃતિઓમાં આ બધાને દેવદૂત તરીકે બરતરફ કરી દેવામાં આવ્યા છે, પણ અહીં વિવિધ ગુણોવાળા જીવોને વિવિધ પ્રકારના જીવો તરીકે ઓળખવામાં આવ્યા છે. અમુક પ્રકારના લાભ માટે તમે એક ખાસ જીવને બોલાવો છો કે જેથી તમે પોતાની સાધારણ શક્તિઓ અને ક્ષમતાઓથી કરી શકો તેના કરતાં ઘણું વધારે પ્રાપ્ત કરવાનો ફાયદો તમને મળે. આ પરંપરામાં આપણી પાસે અલગ અલગ પ્રકારના જીવો છે. તે બધાની ઓળખ તેમના ખાસ ગુણોથી થાય છે. આપણી પાસે માનવીઓ છે અને પ્રાણી, પ્રકૃતિ અને તે બધી વસ્તુઓ જે તમે તમારી આજુબાજુ જોઈ શકો છો. તે જીવો જેમને તમે નથી જોઈ શકતા અમુક છે, જેમને આપણે ભૂત પ્રેતની શ્રેણીમાં મૂકીએ છીએ. અન્ય જીવો છે જેને આપણે યક્ષ કહીએ છીએ. બીજા પ્રકારના જીવો છે જેમને આપણે ગંધર્વ કહીએ છીએ. અને દેવો હોય છે. તો આ અનુસાર વૃક્ષ ભગવાનો છે, વાનર ભગવાનો છે, હાથી ભગવાનો છે, ફળ ભગવાન છે, શાકભાજી ભગવાન છે, પુષ્પ ભગવાન છે, દરેક વસ્તુ માટે એક ભગવાન છે. શું આ બધી કલ્પનાની ઉપજાવેલી વાતો છે? ના, આ બધું જ ચોક્કસ શક્તિઓના લીધે થઈ રહ્યું છે. તેઓએ આ શક્તિઓને ઓળખીને તેમને વ્યક્તિત્વ આપ્યું અને તેમના સુધી પહોંચવાનો માર્ગ કેવી રીતે શોધવો તેની પદ્ધતિ બનાવી. તો આ યજ્ઞો તે પ્રક્રિયાઓ હતી જેના દ્વારા તમે અસ્તિત્વમાં રહેલી ચોક્કસ શક્તિઓ સુધી પહોંચવાનો માર્ગ શોધી શકો, જેથી તમે તમારી સાધારણ શક્તિઓ અને ક્ષમતાઓથી પ્રાપ્ત કરો તેના કરતાં ઘણું વધારે પ્રાપ્ત કરવાનો ફાયદો તમને મળે. યજ્ઞ શબ્દનું સેક્રિફાઈસ તરીકે ભાષાંતર કરવામાં આવ્યું છે. તો તમે અંગ્રેજી શબ્દ સેક્રિફાઈસથી તમે હંમેશા એમ સમજશો કે કશુંક બીજું મેળવવા માટે કશાકનો ત્યાગ કરવો અથવા કશું ના મેળવવાના બદલામાં કશાકનો ત્યાગ કરવો, તે સેક્રિફાઈસ છે. ઠીક છે, કશુંક મેળવવા માટે કશાકનો ત્યાગ કરવો તે વેપાર છે. કશું ના મેળવવાના બદલામાં કશાકનો ત્યાગ કરવો એ સેક્રિફાઈસ છે. એટલે જરૂરી નથી કે યજ્ઞનો અર્થ સેક્રિફાઈસ થાય. સંભવત યજ્ઞ એ અર્પણ, આહુતિ અને સેક્રિફાઈસનું એક મિશ્રણ છે. તે આ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ છે. એક વિધિ જેના દ્વારા તમે અસ્તિત્વમાં રહેલી અમુક શક્તિઓને પ્રસન્ન કરી શકો છો. અન્ય સંસ્કૃતિઓમાં સામાન્ય રીતે તેઓને યોગ્ય રીતે ઓળખીને વર્ગીકૃત કરવામાં આવ્યા નથી. તે બધાને દેવદૂત તરીકે બરતરફ કરી દેવાયા છે. પણ અહીંયા વિવિધ ગુણોવાળા જીવોને વિવિધ પ્રકારના જીવો તરીકે ઓળખવામાં આવ્યા છે અને તે પ્રમાણે ખાસ પ્રકારના ફાયદા માટે તમે એક ખાસ જીવને બોલાવો છો. તેની પાછળ એક સંપૂર્ણ પ્રક્રિયા અને વિજ્ઞાન છે. આજે પણ લોકો આ યજ્ઞ અને યજ્ઞ વાપરી રહ્યા છે. સામાન્ય રીતે તેમાંના ઘણા માટે તે કામ ન કરે, કારણ કે તે જે યોગ્ય રીતે તે થવું જોઈએ તે રીતે કરવામાં આવી નથી રહ્યું. પણ ઘણા લોકો માટે તે કામ કરે છે. ઘણા બધા લોકો છે જેઓને આ વસ્તુઓમાંથી બહુ ફાયદો થયો છે. લોકો યજ્ઞ અને યજ્ઞને ચોક્કસ રીતે વાપરીને તે મેળવે છે જે તેઓ સાંસારિક જીવનમાં કરવા માગે છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તેઓ કેટલા શિક્ષિત છે અને તેઓ મુક્તિની કેટલી વાતો કરે છે. તેમ છતાં પણ આજે પણ 95% ભારતીયો, જો તેઓને નવા ઘરમાં ગૃહપ્રવેશ કરવો હોય તો તેઓ પ્રવેશ કરતા પહેલાં યજ્ઞ અને યજ્ઞ કરશે. માત્ર અહીં હિંસામાં જ આપણે કશું નથી કરતા, કારણ કે આપણે એક અલગ પ્રકારના છીએ. જો તમે ચોક્કસ સ્તરની જાગરૂકતા અને ઉર્જામાં હોવ તો તમે જે કરો તે બધું યજ્ઞ જ છે. તમારે અલગથી કોઈ વિધિ કરવાની જરૂર નથી. જે રીતે તમે જીવો તે જ એક યજ્ઞ છે. તો યજ્ઞ વિવિધ પ્રકારોના હોય છે. યજ્ઞનો અર્થ છે એક પરિમાણ સુધી પહોંચવાની એક ચોક્કસ રીત કે જે અત્યારે તમારી પહોંચવા નથી. એક છે વિધિપૂર્વક યજ્ઞ કે જેમાં તમે કંઈક કરો છો તે ક્ષેત્રના નિષ્ણાત આવે અને તમારા માટે કંઈક કરે જેના દ્વારા તમને અમુક લાભ મળે, અથવા તમે તમારી જીવન પ્રક્રિયાને જ યજ્ઞ બનાવી દીધી છે.
હવે તમે સવારે બેસીને તમારી શક્તિ ચલન ક્રિયા અથવા સાંભવી મહામુદ્રા કરી રહ્યા છો. આ એક આંતરિક યજ્ઞ છે. This is an internal yajna. તે અર્પણની ભાવના વિના તમને ક્યારેય પણ તે ક્રિયાનો સાર જાણવા નહીં મળે. જો તમે આને એક પ્રક્રિયા બનાવો તો તે એક ખૂબ શક્તિશાળી યજ્ઞ છે જેના દ્વારા વિશ્વમાં વસ્તુઓ થશે. માત્ર તમારા માટે જ નહીં, તમારી આજુબાજુ વસ્તુઓ સુંદર રીતે થશે. આપણે સતત કહેતા આવ્યા છીએ, જો એક ટકો વિશ્વ ધ્યાનમય થઈ શકે તો બાકીના 99% ખૂબ સહેલાઈથી આગળ વધી જશે. કારણ કે જો વિશ્વના 1% તેમના જીવનમાં દરેક ક્ષણે ખરેખર કાર્ય કરવા લાગશે તો તેમની જીવન પ્રક્રિયા જ એક યજ્ઞ છે. જો તેઓ આ રીતે બની જાય તો 99% તેના વિશે કંઈ પણ કર્યા વિના ફાયદો મેળવશે. એક વ્યક્તિ આંબાનું વૃક્ષ વાવે તો 100 લોકો તેને ખાઈ શકે છે. એક વૃક્ષમાંથી જે આવે છે તે એક વ્યક્તિ ના ખાઈ શકે, તે ખાવા 100 લોકોની જરૂર પડે છે. તો તે જ પ્રમાણે જો તમે તમારી જીવન પ્રક્રિયાને જ એક યજ્ઞ બનાવી દીધી હોય, જો તમે તમારી જીવન પ્રક્રિયાને જ એક અર્પણ બનાવી દીધી હોય, તો પછી 1000 લોકો તેમાંથી ખાઈ શકે છે. તમે જોશો કે સામાન્ય સ્ત્રીઓ બસ તેઓએ તેમનું જીવન તેમના પરિવારોમાં તેમની આજુબાજુ રહેતા લોકો માટે સંપૂર્ણપણે ત્યાગી દીધું છે. તેઓ માત્ર રસોઈ કરે છે, તેઓ પીરસે છે, તેઓ પોતાના વિશે ક્યારેય નથી વિચારતા. એવું ક્યારેય તેમના મનમાં નથી આવ્યું કે મારું શું. તમે જુઓ, તેઓ પોતાની રીતે ઋષિઓ જેવા જ છે. મારી માતા આવું એક જીવન ઉદાહરણ હતી. તે પૂરતું ભણેલી હતી પણ તેનું આખું જીવન માત્ર તેના પતિની તેના બાળકોની સેવા માટે હતું. બસ આટલું જ. અમે ક્યારેય તેને એવું કહેતા નથી સાંભળ્યું, હું તમને પ્રેમ કરું છું. પણ આવો પ્રશ્ન ક્યારેય ઊભો જ નહોતો થયો. શું તે મને પ્રેમ કરે છે કે નહીં, અમારા મનમાં ક્યારેય આવ્યું જ નહીં. કારણ કે જે રીતે તે જીવે છે તે અમારી આજુબાજુ બધા માટે એક સંપૂર્ણ સેક્રિફાઈસ છે. અને ક્યારેય કોઈએ તેના વિશે કશું ઉચ્ચાર્યું નથી, પણ ઘણી બધી રીતે તે પોતાનામાં જ એક દેવી હતી. બધા તેને એવી રીતે જ રાખતા હતા. જો તેને પોતાનો સવારનો નાસ્તો કરવાનો હોય તો પરિવારમાં બધાએ ખાઈ લીધું હોય પછી તે પોતાના ભાગનો નાસ્તો લેશે અને ઘરની પાછળ જશે. તે કીડીઓનો રાફડો શોધશે, ખબર છે કીડીઓનો દર, અને તે પહેલાં બધી કીડીઓને ખવડાવશે અને પછી જ તે ખાશે. આજકાલના વિચાર પ્રમાણે લોકો વિચારી શકે, કીડીઓને ખવડાવવું શું બકવાસ છે, જંતુનાશક છાંટો, ખરું ને? જો તે ઘરમાં આવે તેના બાળકોને કરડે તો તે એ પણ કરત. પણ ક્યાંક તેના મનમાં તેને એવું લાગતું કે કીડીઓને પણ આ ધરતી પર રહેવાનો તેટલો જ અધિકાર છે જેટલો તેને છે. અને બસ તે નાનકડા સમર્પણને લીધે બધું જ એક સેક્રિફાઈસ છે, બધું જ એક યજ્ઞ છે.